અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. एक तरफ सरकार खेडूतोना हित माटे मोटी मोटी जाहेरातो करी छे, ज्यारे बीजी बाजू तापी जिल्लाना सोनगढ़ तालुकामां वर्ष 2005 अने 6 खेडूतोने सरकार द्वारा फाळवामां आवेली सीलिंगनी फाजल जमीन लाभार्थीओने खेती करवा माटे सरकार द्वारा हुकम करवामां आव्यो. जमीन कब्जो आपवा तेमज सातबारमां तेमना नामो चढ़ावाथी वंचित राखवामां आव्या, जेथी लाभार्थीओ द्वारा सोनगढ़ मामलतदारने एक आवेदनपत्र पाठवामां आव्युं हतुं अने रजूआत करवामां आवी छे. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2007-11 સુધીના સરકારશ્રીની પડતર જમીન કાયમી ધોરણે લાભાર્થીઓને ફાળવી છે, જેને 13 વર્ષ થઈ ગયા, જેમાં લાભાર્થીઓને જમીનનો કબજો મળ્યો નથી અને સાતબાર મળ્યો નથી. અગાઉ પણ 8-2-2016 આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2019 પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સહિત અન્ય તાલુકામાં પણ સરકાર દ્વારા વિધવા બહેનો કોટવાડિયા ગામિત કોકણી ચૌધરી, શેઠ કાથુડ ગામિત કોકણી વસાવા ચૌધરી, શેઠ ખેડૂત બિનખેડૂતોને કેટલીક સરકારશ્રીની નીતિ નિયમને આધીન ખેતી કરવા માટે જમીન ફાળવવામાં આવી, પરંતુ આજ દિવસ સુધી જમીન તેમના 7-12 વંચિત રાખવામાં આવી, જેથી આવનાર તાપી જિલ્લા જવાબદાર અધિકારી શેઠ DIL આર સહિતના આવનાર આવેદનપત્ર આપીને તેમનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી લાભાર્થીઓને તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા છે, જેથી મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને સાતબારના નામો અને કબજો આપવા રજૂઆત કરવામાં આવી છે. હેમંત રાણા, D9 ન્યૂઝ, તાપી.